नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालय ऑनलाइन शिक्षण में तमारू स्वागत छे। आजे आपणे भणवाना छीए धोरण चार, विषय छे कूहू गुजराती। तो हवे तो तमे तमारा बधा पासे पाठ्यपुस्तक आवी गई हशे, आवी गई छे ने बधा पासे पाठ्यपुस्तक। तो चालो, तमारे पण पाठ्यपुस्तकमां पाठ बे खोलवानो छे, तो बधा पाठ्यपुस्तक साथे राखशे, पाठ बे खोलशे, एमां पाना नंबर 28 खोलवानुं छे। पाठ बे मां पाना नंबर 28 खोलो। छोडીમાં બેસો, ચિત્રો ધ્યાનથી જુઓ, જે શબ્દમાં ભૂલ દેખાય તેની નીચે લીટી કરો। આપ્યું છે એવું, ત્યાંથી આગળ આપણે અભ્યાસ કરવાનો બાકી છે, તો ત્યાંથી આગળ જોશું। જો સરસ મજાના બે ચિત્ર આપ્યા છે તમને, આપ્યા છે, એમાં શું કહે છે કે ચિત્રને ધ્યાનથી જોવાનું, એમાં જે ભૂલ દેખાય તેની નીચે લીટી કરો। જે આપણને નીચે ફકરાનું વર્ણન આપ્યું છે એ જ ચિત્રનું છે, તો એમાં જોઈશું। શૌર્યના ચિત્રમાં નાળિયેલીનું એક ઝાડ છે, તો આ પેલું ચિત્ર રહ્યું કોનું ચિત્ર છે, શૌર્યનું। ત્યાં નામ પણ લખીને આપ્યું છે, જો આપ્યું છે ને, આ શૌર્યનું ચિત્ર છે, આ પેલું ચિત્ર છે। તે ઊંચું છે, તેમજ થોડાક નાળિયેર પણ છે। તે કેવું છે, ઊંચું છે અને થોડાક નાળિયેર પણ છે। તે મોટા છે, તે કેવા છે, મોટા છે। ઋત્વિના ચિત્રમાં આંબાના બે ઝાડ છે, તો ઋત્વિનું ચિત્ર છે આ, એમાં આંબાના આ બે ઝાડ છે, પણ નીચા છે, પણ કેવા છે, નીચા છે। જો કે કેરીઓ ઘણી છે, જો કે આ દેખાય છે ઝીણી ઝીણી, એ બધી શું છે, કેરીઓ છે, એ ઘણી બધી છે એમ કે છે। તે નાની અને પાકી છે, તે કેવી છે, નાની અને પાકી છે। આપણને અહીંયા શબ્દમાં ભૂલ શોધવાની પણ કીધી છે, તો જો આ નાળિયેર શબ્દ ખોટો છે, ના ઈ એડર એવું લખ્યું છે ને, આવે ખરેખર શું, ના ડી એરો એવું આવે, આમ આવે ને, ના ડી એરો એ શબ્દો બને, આ શબ્દો ખોટો છે, ભૂલ છે। એટલે આપણને કીધું જ છે કે ભૂલ દેખાય તેની નીચે લીટી કરો, તો એ શબ્દ નીચે આપણે શું કરવાનું, લીટી કરવાની। પછી એમ કીધું તું ઋત્વિના ચિત્રમાં આંબાના બે ઝાડ, તો આંબા નનીમાંથી મીંડું ન આવે એટલે એ ભૂલ છે। ઝાડ, તો આ ઝાડ આપણે કેમ લખી, આમ લખી, ઝબલાનો આવે ઝાડ એટલે એ ભૂલ છે। પછી ની, નીચા, એ ભૂલ છે, નીંચાનો આવે, ચાને માથે મીંડું આવે। પછી જો કે કેરીઓ ઘણી છે, તે નાની અને પાકી છે। સૂર્યના ચિત્રમાં બે ગાય છે, એક ધોળી ગાય, એક કાળી, યગા એવું આપ્યું છે, જો આપ્યું છે ને, યગા ઊંધું કરી નાખ્યું, ગાયનું યગા, એ પણ ભૂલ છે। તો શું કહે છે, સૂર્યના ચિત્રમાં બે ગાય છે, એક ધોળી ગાય અને એક કાળી ગાય, અહીંયા ગાય આવે, આપણને શબ્દ ભૂલ શોધવાની કીધી છે એટલે એમને યગા લખ્યું છે, તો એક આ ધોળી ગાય છે ને એક કેવી છે, આ કાળી ગાય સૂર્યના ચિત્રમાં। પછી ઋત્વિના ચિત્રમાં ત્રણ ધોળી ગાય છે, તો આ ધોળી લખવું એ પણ ભૂલ છે, તો આ ઋત્વિના ચિત્રમાં ત્રણેય ધોળી ગાય છે, પરંતુ કાળી ગાય નથી, પણ કાળી ગાય નથી, જો કે તેની પાસે સૂર્ય કરતાં એક ગાય વધુ છે। સૂર્યના ચિત્રમાં એક ચોખ્ખું તળાવ છે, અને ધારેવ એ પણ ભૂલ છે, ત્યાં ધારેવ ન હોય, ત્યાં શું હોય,
અને વધારે પાણી છે, એવું આવે કે અને વધારે પાણી છે એટલે એ પણ ભૂલ. પૃથ્વીના ચિત્રમાં પણ તળાવ તો છે જ, પરંતુ ગંદુ છે, આ પણ ભૂલ છે. પરંતુ રને માથે મીંડું આપ્યું છે અને તુને માથે મીંડું આપ્યું, ખાલી શું આવે, રને માથે જ મીંડું આવે પરંતુ લખી ત્યારે, એ પણ શબ્દ ભૂલ છે. અને તેમાં પાડી થોડુંક જ છે, પાડી થોડુંક જ છે, અહીંયા શું આવે, પાણી થોડુંક જ છે અને તેમાં પાણી થોડુંક જ છે, એ શબ્દ ભૂલ. શૌર્યના ચિત્રમાં બે પોપટ ઝાડ પર બેઠા છે, બેઠા આપ્યું છે, આપણે શું બોલવાનું, ઝાડ પર બેઠા છે, સાચું આ કેમ બોલ, બેઠા આપ્યું છે. અને થોડાક પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. પૃથ્વીના ચિત્રમાં પોપટ, કોયલ તેમજ મોર ઝાડ પર બેઠા છે. અને સૂર્યના ચિત્રમાં ચિત્ર કરતાં વધારે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. સૂર્યના ચિત્રમાં એક ઠીંગણો છોકરો છે, પૃથ્વીના ચિત્રમાં બે છોકરા છે, એક પાતળો છોકરો તે ઊંચો છે, બીજો ડોજા છોકરો, બીજો શું, ડોજા, અહીંયા શું આવે, ઝાડો. અને છોંક છોકરા, ત્યાં રને માથે મીંડું આવે, એ પણ ભૂલ છે. પાતડો, ત્યાં પાતળો આવે, એ પણ શબ્દ ભૂલ છે. આપણને જોકે આમાં શબ્દ ભૂલ શોધવાનું જ કીધું હતું, સમજાણું તો આપણે શબ્દ ભૂલ ક્યાં ક્યાં, નાળિયેર પછી તો કે આંબા, ઝાડ પછી યગા, ધોળી ત્યાર પછી ધારેવ, ત્યાર પછી પરંતુ, પાડી, બેઠા, ત્યાર પછી છોકરા, આ પાતળો ને છાડો, એ બધા આપણે ફકરો આપ્યો છે એમાં શબ્દ ભૂલ જે શોધવાની હતી, એ બધી શબ્દ ભૂલ છે, સમજાણું. પછી બંને ચિત્રનું વર્ણન વાંચ્યું ને, તે વાંચવામાં શું મજા પડી કહો. આપણે બંને ચિત્રનું વર્ણન વાંચ્યું તો બંને ચિત્ર જોવાની અને તેનું વર્ણન વાંચવાની, ભૂલો શોધીને એકબીજા સાથે સરખામણી કરવાની મજા પડી. પછી ફકરાના આધારે વસ્તુ કે નામની સામે સંખ્યા, માપ અને ગુણ દર્શાવતા શબ્દો શોધીને આપેલા ઉદાહરણ મુજબ નીચેના કોષ્ટકમાં લખો. તો હવે પેજ, બાજુમાં પેજમાં વયા જાઓ, ત્યાં કોષ્ટક આપેલું છે, જો કોષ્ટક આપેલું છે, વયા ગયા બાજુના પેજમાં, પેજ નંબર 29 ઉપર. તો એમાં વસ્તુ, સંખ્યા, માપ અને ગુણ આપ્યા છે. તો એમાં પહેલી વસ્તુ છે ઝાડ, તો આપણને ચિત્રમાં કેટલા ઝાડ આપ્યા હતા, તો કે એક કે બે, અને ઝાડનું માપનો એટલે આપણે ડેસ આપ્યું છે. એનું ગુણ કેવું હોય, ઊંચું, ઊંચું હોય ઝાડ. અને બીજું કેવું હોય, તો કે નીચું અથવા નીચા. તમે અત્યારે નો લખો તો ચાલશે, પછી લખાવી દઈશું તમને, અત્યારે સમજી લ્યો. ફળ તો સંખ્યા અનેક છે એટલે એ કાંઈ લખ્યું નથી, વધારે, એનું માપ કેટલું છે, વધારે. ફળ કેવા હોય, મોટા ગુણમાં, નાના ને પાકા. પછી ગાય, બે કે ત્રણ, એની સંખ્યા કેટલી હતી, બે કે ત્રણ, માપમાં કાંઈ નહીં. ધોળી ગાય અને કાળી ગાય ગુણમાં. પછી તળાવ, તો કે એક, માપ કાંઈ નહીં. ચોખ્ખું અને ચોખ્ખું ગંદુ. પક્ષી થોડાક વધારે. માપમાં નહીં, ગુણેના નહીં. પછી છોકરાઓ, એક
બે માપ ને ગુણમાં ઠીંગણું પાતળો ઊંચો ને જાડો આ બધા ગુણમાં આવે. પછી વાહ, આ તો ત્રીજી વાર આવ્યું, ચાલ આપણે ફરવા જઈએ. અગાઉ આપણે ગીત ગાયું ને, ચાલ આપણે ફરવા જઈએ. પછી ચિત્રો ધ્યાનથી જુઓ અને શું અલગ છે તે શોધો. ચિત્રને શું કરવાનું છે? ધ્યાનથી જોવાનું છે. એમાં શું અલગ છે તે આપણે શોધવાનું છે. નીચે આપણને આપ્યું છે, તો પહેલું ચિત્ર જુઓ અને બીજું ચિત્ર જુઓ, શું અલગ છે તે. બંને ચિત્રો જોયા ને, તેમાં શું સરખું છે શું જુદું છે તે લખો. બંને ચિત્રો આપણે જોયા, હવે શું કરવાનું છે? શું સરખું છે અને શું અલગ છે એ કહેવાનું છે. તો પહેલાં આપણે શું સરખું છે એ કહી દઈએ. તો બે ચિત્રમાં શું સરખું છે? તો કે આકાશમાં પતંગ ઉડે છે, આ પતંગ આકાશમાં ઉડે છે, બે ચિત્રમાં સરખી છે ને, બેમાં ઉડે છે. પછી બીજું શું સરખું છે? તો કે ફળોની લારી, આ ફળોની લારી છે એ બે ચિત્રમાં સરખી છે. પછી શું સરખું છે? તો કે ઝાડ છે, તો બે ચિત્રમાં ઝાડ તો છે જ. પછી શું? તો કે ઘર છે, એટલે ઘર તો છે બે ચિત્રમાં, એ સરખું જ કહેવાય, એટલે એ સરખું છે. પછી હવે શું અલગ છે? પહેલાં ચિત્રમાં જે છે અને બીજા ચિત્રમાં શું અલગ છે એ કહેવાનું છે. તો પહેલાં ચિત્રમાં શું છે? તો કે ધાબાવાળું મકાન છે, એટલે આ મકાન છે એ કેવું છતવાળું છે ને. અને બીજા ચિત્રમાં તો કે આ મકાન નળિયાવાળા છે. પછી બીજું શું અલગ છે? તો કે છોકરા ધાબા પરથી પતંગ ચગાવે છે. આ પહેલાં ચિત્રમાં છોકરાઓ બધાય ધાબા ઉપરથી પતંગ ચગાવે છે, બીજા ચિત્રમાં તો છોકરા જમીન પરથી પતંગ, આ બધા જમીન ઉપરથી પતંગ ચગાવે છે ને. પછી ઝાડ પર કેસરી ફૂલો છે. પહેલાં ચિત્રમાં શું છે? ઝાડ પર અહીંયા જુઓ કેસરી ફૂલો છે. બીજા ચિત્રમાં ઝાડ પર લાલ ફૂલો છે. પછી બે પહેલાં ચિત્રમાં આકાશમાં ઘણા બધા પતંગ ચગે છે, આ પહેલાં ચિત્રમાં ઝાઝા એવા પતંગ ચગે છે આકાશમાં. બીજા ચિત્રમાં કે થોડા પતંગ ચગે છે, ઓછા છે. પછી ચાર છોકરાઓ છે, પહેલાં ચિત્રમાં શું છે? ચાર છોકરાઓ છે. બીજા ચિત્રમાં તો કે ત્રણ જ છોકરાઓ છે. સમજાણું? બે ચિત્રનું શું સરખું હતું અને શું અલગ હતું એ જોયું આપણે. એ તમારે અહીંયા વ્યવસ્થિત લખવાનું છે, હું લખાવી દઈશ પછી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી સમજ્યા. હવે પછીનો જે અભ્યાસ છે આગળનો છે, એ આપણે બીજા વિડીયોમાં કરીશું. નમસ્તે, ધન્યવાદ.